નમસ્તે એચપીએન ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. બનાસકાંઠા અમીરગઢ. ઉનાળાની અગર વરસાવતી ગરમીમાં સૌથી વધુ પાણીની જરૂર હોય છે, ત્યારે વન્યજીવોને પાણી માટે રઝળપાટ ન કરવી પડે તે માટે તંત્ર દ્વારા પાણીની જંગલ વિસ્તારમાં વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યભરમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. ત્યારે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના જેસોર રીચ અભયારણ્યમાં વન્ય પ્રાણીઓને પાણીની તકલીફ ન પડે તે હેતુથી તંત્ર દ્વારા જંગલ વિસ્તારમાં વ્યવસ્થા કરાઈ છે. અમીરગઢ તાલુકાનું જેસોર રીચ અભયારણ્ય 180 ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે, ત્યારે આ જંગલ વિસ્તારમાં રીંછ, દીપડા, નીલગાય સહિત અનેક વન્યજીવો વસવાટ કરે છે. ત્યારે જંગલ વિસ્તારમાં કુદરતી પાણીના સ્ત્રોતમાં પાણી ગરમી સાથે નહિવત જણાઈ રહ્યું છે. જો કે વન્ય પ્રાણીઓ ગરમી દરમિયાન પાણી માટે રઝળપાટ ના કરવું પડે તે માટે વન વિભાગ દ્વારા કૃત્રિમ બનાવેલા પાણીના કુંડાઓમાં પવનચક્કી પાણીના ટેન્કર મારફતે પાણી ભરવામાં આવી રહ્યું છે, જે વન્ય પ્રાણીઓ રાત્રિના સમયે પાણી પીતા નજર પડી રહ્યા છે. જતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. બનાસકાંઠા વન વિભાગમાં આવેલા જેસોર વન્યજીવ અભયારણ્યમાં અત્યારે ઉનાળો ચાલી રહ્યો હોવાથી કુદરતી પાણીના સ્ત્રોતો જે આવેલા છે એમાં મર્યાદિત પાણી છે, એટલે વન્યજીવોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે બનાસકાંઠા વન વિભાગ દ્વારા જે કૃત્રિમ પાણીના સ્ત્રોતો બનાવેલા છે, ગદલર, હવાડા, પાણીના પોઈન્ટોમાં અત્યારે પવનચક્કીથી પાણી ભરવામાં આવે છે. મોટર મૂકીને પાણીની પાઇપો દ્વારા ગદલરો ભરવામાં આવે છે અને જ્યાં જરૂર પડે ત્યાં પાણીના ટેન્કરનો ઉપયોગ કરી અને પાણી ભરવામાં આવે છે, જેથી વન્યજીવોને પીવાના પાણીની કોઈ તકલીફ પડે નહીં તેની પૂરતી તકેદારી રાખવામાં આવે છે.